પર જવું છે સાહેબ. ભાવનગરની બાજુનું નારી ગામ છે, કોક દી જાજો. બરોબર ધોમ ધકતો તડકો છે, અને રાજા કૃષ્ણકુમાર છે એ ઘોડા ઉપર સવાર થઈને બગડતા ધુમાપડ ભરડ ઉભરડ ગોરલાની પડકી ગાતી જાય, અને બરોબર એમ કહેવાય કે નીકળ્યો છે. અને એમાં એક મોટી ઉંમરનો ખેડૂત છે, હાતીડું હાકતો હતો. ખેડૂતના ખેતરમાં શિવનું મંદિર ને ત્યાં દર્શન કરવા માટે કૃષ્ણકુમારજી આવ્યા. આવીને પૂછ્યું કે પટેલ બાપા, આટલી મોટી ઉંમર અને હાતીડું હાકો છો? કે બાપુ, બીજું શું કરું, હું તો પટેલ નો દીકરો છું, ખેતી તો કરવી પડે. અને ઈ બરોબર કૃષ્ણકુમારજી છે, એના મગજમાં વિચાર હાલે છે કે મારા રાજમાં આ ઉંમરે પટેલ ને ખેતી કરવી પડે. પટેલ ના ખેતર માં જે શિવ નું મંદિર છે, ઘોડા ઉપર થી ઉતરીને કટ 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 પગથિયા ચડી અને શિવ ની સામે જઈને ઉભો રહ્યો અને દાદા ને કીધું કે દાદા, મણિ ધરતલ માલા ભૂપ ભુજાલા શિષ્ય જટાલા કરિતાલા જગમોલ પ્રજાલા સુલ હજાલા જન પ્રતિપાલા જોરાલા જગ સ્તુતિ કરાલા ઈહાર ફણાલા અને રહે કપાલા આખે શા જય દેવ સિદ્ધેશા હરહુ કલેશા મગન હમેશા માહેશા. દાદા, હું આવ્યો તો દર્શન કરવા, પોતાને માટે કઈ માગતો નથી, પણ મારા રાજમાં આ 70-75 વર્ષની ઉંમરે આ પટેલ ને ખેતી કરવી પડતી હોય, એનું દારિદ્ર ભીટી જાય એવું કઈક કરજે. અને ભોળિયાની સામે ઉભો રહી ગયો છે જદી, ભોળિયાને યાદ કરવા માંડ્યો છે જદી. ગંગ બાર જટ ધર મંગ યમ ગાદ યંગ જંગ લીન જંડ યમ ઝુલ પાન હેપી નાક સજનમ ડાક ડમરુ યવાજ ઈ બચનમ જંગ જીત નિત બંગ ખાવ નમ રાલ બાલ પ્રત કોરી જાવ નમ વ્યાલયાલ ખાલ લીન બહનમ કહેરી બિસાદ કે અસનમી શિવમ શિવમ ની રટણા લાગી. અને બરોબર પ્રદક્ષિણા કરવા ગયો, એમાં એક લાદી ખહી ગઈ, જોયું તો નીચે ભોયરું, અને ભોયરાના સડપ 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 ભોયરામાં ડગલા માંડ્યા. અંદર જઈને જોવે તો હીરા મોતી માણેક ઝવેરાત પીડ્યું હતું. પટેલના ખેતરમાં શિવનું મંદિર, શિવના મંદિરના ભોયરામાં ખજાનો, આ ખજાના ઉપર મારો રાજનો હક ન લાગે તો પટેલનો હક લાગે. અને પાસે જઈને કીધું, પટેલ બાપા હાતીડું છોડી નાખો. કે બાપુ, હાતીડું છોડી નાખી તો કાલ આવવું પડશે? કે એમ નહીં, તારું દારિદ્ર તો ફીટી દીધું છે, આ તો દાદો તને પ્રસન્ન થયો છે. અને જરાય પણ થડકા વિના પટેલે જવાબ દીધો, બાપુ ઓલા મંદિરના ભોયરામાં ખજાનો પડ્યો એની તો વાત નથી કરતા, રાજાને પરસેવો વળી ગયો. તમને ખબર છે કે મને નહીં, મારી હાથ હાથ પેઢીઓને ખબર છે, પણ હું પટેલ નો દીકરો છું, આ પેટ ભરાય નહીં તો ફોડી નાખો, બાકી કોઈ દી ધર્માદાનું ખાવ નહીં, હું તો ધર્માદો કરવા વાળો છું.